રહેતી હોય છે, અટકતી નથી. તો આમાં પોલીસ અને પ્રશાસન કેટલા જવાબદાર તમે માનો છો? સૌથી પહેલા તો પોઈન્ટ એ જ છે કે જ્યારે પોલેટર છે કે આ ઘટના થઈ, હવે જે આઈઓ છે, આઈઓ એનો કઈ રીતે કેસ મૂકે છે? કારણ કે ઘણી વાર તો આ લોકો છૂટી જશે, કારણ કે આઈઓ ઘણી વાર કેસ વીક મૂકે છે ફોર વોટ એવર રીઝન્સ. દેર આર 10 રીઝન્સ કેન ગો બિહાઇન્ડ, એટલે ફોર વોટ એવર રીઝન્સ કેસ વીક આવે. આપણને તો ભલે આમ હરડતું દેખાતું હોય કે ભાઈ આ આને ગુનાઈ આને સજા થશે, પણ આને નહીં થાય કારણ કે બીકોઝ ઓફ ધ કેસ વીક પોઈન્ટ પુટ. જેને કે એક્ઝામ્પલ સિમ્પલ કે આ પહેલા તો પહેલા સોચશે કે ભાઈ આ ક્યાંથી એસિડ લાવે, એસિડનું કેટલું એ અંદર પર્સન્ટેજ, યુ નો ઓલ દેટ લોટ ઓફ સિલી થિંગ્સ વિલ ગેટ ઇન ટુ ઇટ, વિચ આપણા લોયર બેન વધારે કહી શકશે કે કઈ રીતે એક લોયર બીજા લોયર જોડે કેસને આખો ગૂંચવાડી દે છે અને આખા કેસને ઉડાવી દે છે. એટલે પહેલા તો એટલે એમાં એક તો પોલીસનું આઈઓનું ઇન્વેસ્ટિગેશન, પછી લોયરો કઈ રીતે આને મૂકે છે, અને ત્રીજો કે હજી બી આપણો આ જે 326A ને બી જે લો છે, આમ તો અત્યારે તો જે નવો ગડાયો છે નોન બેલેબલ છે, એટલે એક સારી રીત છે, પણ એમાં થોડા હજી લૂપહોલ્સ છે. કારણ જાણે કે એક્ઝામ્પલ કે પહેલાં પ્લાન કર્યું હતું કે નહોતું કર્યું, એને અગર પ્લાન કર્યું તો શું છે? બીજો કે આ લોમાં એક બીજું બી પ્રાવધાન છે, મને એ પૈસા કોણ આપે કે બેનને અત્યારે કંઈ 3 લાખ રૂપિયા મળે અગર ફોર ઇલાજ, એટલે એ બધું જે પ્રાવધાન છે એનું બી હજી કંઈ ક્લેરિટી નથી. મુકાઈ ગયો છે પણ એના ડેપ્થમાં હજી આવ્યો નથી, ખાલી ઉપર તબકે મુકાયો હતો કારણ કે પ્રેશર આવ્યું હતું જ્યારે આપણે નિર્ભયા કેસનું થયું ત્યારે એ લોકોએ આમાં બી આ પોઈન્ટ મૂકી દીધો હતો. એટલે અગર પોલીસ ને પ્રશાસનની વાત કરો તો મેં કહ્યું ને બેન હજી જવાબ આપ્યો નથી કે કન્વિક્શન કેટલા થયા છે. શી સેસ કે થાય છે અને આપણે સિસ્ટમમાં એ છે કોન્ફિડન્સ છે એમાં ના નથી, મને બી પૂરો કોન્ફિડન્સ છે, પણ જે નોર્મલી અત્યાર સુધી જે બહેનોના રેપ કેસીસમાં કન્વિક્શન 15 થી 18% થયા છે એ મારી પાસે રિપોર્ટ રેકોર્ડ છે, બાકી આ એસિડ વાળો મારી પાસે રેકોર્ડ નથી. એટલે આઈ એમ રિયલી નોટ શ્યોર કે આમાં કઈ રીતે કેટલા કન્વિક્શન થાય છે, કારણ કે જ્યાં સુધી કન્વિક્શન નહીં થશે ત્યાં સુધી લોકોને સજા નહીં થશે ત્યાં સુધી હવે લોકો એવું જ સમજે છે કે ભાઈ અમે છૂટ જાઈએ. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આપણે સાયકોલોજીકલ વાત કરીએ છીએ, સાચી વાત છે, પણ પહેલા ક્યાંથી આવે છે? માણસ ઇઝ નોટ બોર્ન લાઈક ધેટ. જ્યારે માણસ સોસાયટીમાં જોઈ છે કે આપણે સમાજમાં જોઈ છે, એના ફેમિલીમાં જોઈ છે, ત્યારે એને આ બધા વિચાર આવે છે, થોટ્સ આવે છે, પિક્ચરોમાં જોઈ છે ત્યારે એને વિચાર અને થોટ્સ આવે છે. ત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ ચીજ, હવે એ ઇમ્પોર્ટન્ટ ચીજ છે કે યસ આપણે છોકરા માટે આ બધું કરવું બહુ જ જરૂરી છે. બીજું હવે પેરેન્ટિંગનો ઇશ્યુ છે, સૌથી ઇમ્પોર્ટન્ટ ઇશ્યુ છે કે માની લો કે આ છોકરા છોકરીનું કંઈક હતું અને છોકરીએ છોકરાને નાક પાડી. હવે એ છોકરીને કદાચ એ છોકરાએ ધમકી આપી કે નહીં મને ખબર નથી, પણ માની લો કે ધમકી આપી હોય તો બી છોકરી પોતાના પેરેન્ટ્સને નહીં કહે. કેમ નહીં કે? કારણ કે એ ગભરાશે કે એના પેરેન્ટ્સ એને વળશે કે ભાઈ તે જ કંઈ કર્યું, તું સ્કૂલ જા, કોલેજ જવા બંધ કરના, એટલે છોકરી ગભરાય છે. એટલે આ જે પેરેન્ટિંગનો ઇશ્યુ છે કે પેરેન્ટ્સ અને જે ચિલ્ડ્રનને બંને સાઈડ, હું તો છોકરાના સાઈડને બી કહું છું, કારણ કે હવે અત્યારે છોકરાના સાઈડના પેરેન્ટ્સ કોણ છે નથી ખબર, પણ આઈ એમ શ્યોર દે વુડ બી રિપેન્ટિંગ ઇટ. એટલે અગર પેરેન્ટ્સ પોતાના છોકરાઓને કોન્ફિડન્સમાં રાખે, એઝ અ ફ્રેન્ડ રાખે, પેલો સોટી પકડીને ઉભા ના રહે કે ભાઈ તે આમ કેમ કર્યું ને પેલી કેમ કર્યું, તો ઓબ્વિયસલી પેલો છોકરો આ છોકરી ખુલવાની નથી. પણ અગર એ કોન્ફિડન્સમાં રાખતે, જાણે કે એક્ઝામ્પલ છોકરાની જ એક્ઝામ્પલ આપું કે અગર છોકરો મુરઝાયા મુરઝાયો તો એક મમ્મી એવી ચીજ છે કે જેને ખબર પડે કે ભાઈ મારો આજે છોકરો યા છોકરી મુરઝાઈ દેખાય છે, તો તરત પૂછે કે દીકરા શું થયું, એને પંપાલીને પૂછે, તો શ્યોર એ છોકરો એવી સ્થિતિમાં હોય સાયકોલોજીકલ, છોકરો અને છોકરી બંને, કે લોકો 100% જવાબ આપે.